तो शिक्षण मंत्री की प्रेस कॉन्फ्रेंस सीधा त्यां जईशुं। तो थोड़ी ज वारमां धोरण 12 साइंसनुं परिणाम जाहेर थवानुं छे ने ते पहेला ज आ प्रेस कॉन्फरन्स पत्रकार परिषद संबोधी रह्या छे शिक्षण मंत्री। तो थोड़ी ज वारमां तेनी शरूआत थशे। तो थोड़ी ज वारमां एटले के 9 वागे परिणाम जाहेर थवानुं हतुं वेबसाइट पर। धोरण 12 साइंसनुं परिणाम आववानुं हतुं अने तेने लईने एक व्हाट्सअप नंबर पण जाहेर करवामां आव्यो छे। अने आ परिणाम ने लईने थोड़ी ज वारमां आ पत्रकार परिषद योजाशे। थोड़ी ज वारमां शिक्षण मंत्री तेने लईने कहेशे। तो परिणाम जाहेर थई चूक्युं छे वेबसाइट पर अने तमाम लोको एटले के जे विद्यार्थीओए परीक्षा आपी हती 12 साइंसनी ते लोको आ वेबसाइट परथी पोतानुं परिणाम जाणी रह्या छे। साथे साथे एक व्हाट्सअप नंबर पण जाहेर कर्यो छे अने व्हाट्सअप नंबर परथी पण आ परिणाम घरे बैठा विद्यार्थीओ जोई शके छे। ગુજસેટનું પણ આજે પરિણામ આવવાનું હતું અને આ બંને પરિણામ આજે આવવાના છે અને આવી ગયા છે ત્યારે શિક્ષણ બોર્ડ તરફથી આ વર્ષે વોટ્સએપ નંબર એક જાહેર કરવામાં આવ્યો છે। પરિણામ વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ જોઈ શકશે, સાથે સાથે કોઈ અગવડ ન થાય તે માટે ઘરે બેઠા પણ જે વોટ્સએપ નંબર આપ્યો છે એ વોટ્સએપ નંબર 6357300097 પર પણ તે લોકો પોતાનું પરિણામ જાણી શકશે। 1.26 લાખ જે વિદ્યાર્થીઓ છે તેમણે પરીક્ષા આપી હતી 2023માં લેવાઈ ગઈ, એના પરિણામ જાહેર કરવા પ્રસંગે આજરોજ ઉપસ્થિત માનનીય શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, માનનીય રાજ્યકક્ષા શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસિરિયા સાહેબ, સૌ અધિકારી મિત્રો, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સૌ મિત્રો, આજરોજ આપ સૌનું આજના પ્રભાતે સ્વાગત કરું છું અને માનનીય મંત્રીશ્રીને પરિણામ જાહેર કરવા માટે વિનંતી કરું છું। સૌને મારા નમસ્કાર। મારી સાથે ઉપસ્થિત મારા MOS સન્માનીય પ્રફુલભાઈ પાનસિરિયા સાહેબ અને સાથે ઉપસ્થિત વિદ્યાસા સાહેબ અધ્યક્ષ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને આપ સૌ પત્રકાર મિત્રો, આજરોજ શૈક્ષણિક વર્ષ 2022-23માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચમાં હતી, જે 2023માં લેવામાં આવેલ હતી, તેમજ ગુજકેટ પરીક્ષા એપ્રિલ 2023માં લેવામાં આવેલ હતી। આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું તથા ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદની લાગણી અનુભવું છું। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 140 કેન્દ્રો હતા, જેમાં કુલ નિયમિત 1,10,229 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,10,042 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા, તે પૈકી 72,166 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર થયેલ છે। સાથે સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58% છે, વિદ્યાર્થીઓનું પરિણામ 66.32% છે, વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66% છે। સાથે સાથે આપણે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18% છે। સાથે સાથે ગુજરાતમાં મોરબી જિલ્લો 82.22% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે, દાહોદ જિલ્લો 29.44% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે, હળવદ કેન્દ્ર 90.41% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે, લીમખેડા કેન્દ્ર 22% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે। સાથે સાથે આપણું જે ગ્રુપ છે એમાં એ ગ્રુપનું પરિણામ 72.27% છે, સાથે બી ગ્રુપનું પરિણામ 61.71% છે। ધન્યવાદ। કોઈ કારણ છે પરિણામ તૈયાર થયું જાહેર કર્યું છે અને યુપી અને બિહારમાં પણ પરિણામો જાહેર થઈ ગયેલા છે,
એક વાત એવી છે કે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું 65.58% પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લો સૌથી ટોપ પર છે પરિણામમાં. ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આખરે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આતુરતાનો અંત આવ્યો છે વિદ્યાર્થીઓનો. 73,166 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. હળવદ કેન્દ્ર 90% ઉપર પ્રથમ ક્રમે છે. બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર થયું છે ને શિક્ષણ વિભાગ તરફથી એક વોટ્સએપ નંબર પણ આપ્યો હતો ને તેના પર પણ આ વિદ્યાર્થીઓ પરિણામ ઘરે બેઠા પોતાની માર્કશીટ જોઈ શકશે વોટ્સએપ પર અને ત્યારબાદ શાળાએ જઈને તેમને કલેક્ટ કરવાની રહેશે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ છે શાળા ખાતે પહોંચ્યા છે. સીધા સુરત જઈશું. ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ચેતન, કેવો માહોલ છે? આખરે આતુરતાનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, વાલીઓ પણ ખુશ છે. જી બિલકુલથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સુરતમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં 16,000થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમણે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. આજે ગુટકેટનું પણ સાથે પરિણામ છે ત્યારે આપ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ છે તે પોતાના મોબાઈલમાં પરિણામ જોઈ ચૂક્યા છે. ત્યારે એવન ગ્રેડ સાથે આપણી સાથે વિદ્યાર્થી જોડાયા છે. જી, શું માર્ક્સ આવ્યા છે, શું કહેશો? ટોટલ 650 માર્ક્સ છે 600 અને પર્સન્ટેજ 90.2 થાય છે. આ વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી અને આગળનો સ્કોપ શું હશે? મહેનત તો ફૂલ હતી પહેલેથી, સપોર્ટ પણ હતો પેરેન્ટ્સનો, સ્કૂલનો, સર્સનો, બધા ટીચર્સનો. તો મહેનત તો સારી હતી પણ કેમ કે 10th અમારી એક્ઝામ થઈ નહોતી તો થોડોક ડર પણ હતો કે માર્ક્સ આવશે, કેવું જશે પેપર. પણ સારું રિઝલ્ટ આવ્યું તો ખૂબ ખુશી છે. શું બનવા માંગો છો અને અન્ય વિદ્યાર્થીઓને શું કહેશો? અત્યારે તો હું જી એડવાન્સની પ્રિપરેશન કરું છું અને મારે IIT જવું છે ને CS કોમ્પ્યુટર સાયન્સ, સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું. જી, આપની સાથે આચાર્ય પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, કેટલા વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે, કઈ રીતે વર્ષ દરમિયાન મહેનત રહી છે? હજુ એવન ગ્રેડની મેઇન ગણતરીઓ જે છે હજી ચાલુ છે, ફાઇનલ ગણતરીઓ આવશે એટલે એવન ગ્રેડ પણ આપણે જાહેર કરીશું. એના માટેના મહેનત કઈ રીતે રહી છે? મહેનતમાં આપણે કન્ટિન્યુઅસલી એ લોકોની સતત એક્ઝામ્સ લેતા હતા. એક વીકમાં એ લોકોની કન્ટિન્યુઅસ બેઝિસ પર, ડેલી બેઝિસ પર એક્ઝામ્સ ને એ બધી સિસ્ટમ જે અમારી હોય છે, કન્ટિન્યુઅસ પેરેન્ટ્સ સાથે અમારું કન્ટિન્યુઅસ કન્વર્ઝેશન રહેતું હોય છે. એ કન્વર્ઝેશનના લીધે અને પેરેન્ટ્સનો સપોર્ટ પણ સામે એટલો જ રહેતો હોય છે. વિદ્યાર્થીઓ રોજની 6-7 કલાકની મહેનતોનો સમય ઘરે કાઢી લેતા હોય છે, સાથે અમારી છેલ્લે સુધી રાઉન્ડ ટેસ્ટ ચાલતી હોય છે. એટલે કન્ટિન્યુઅસ રાઉન્ડ ટેસ્ટ અમે લેતા હોઈએ, એના લીધે અમને રિઝલ્ટમાં સૌથી વધારે ઇમ્પ્રુવમેન્ટ મળે છે, સૌથી વધારે બેનિફિટ મળે છે. અમારી ઓલ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ જે અમે પાર્ટિસિપેટ અમે કરીએ છીએ, અમારી ગ્રુપ ઓફ સ્કૂલ આશાદેવ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાંથી, એ બધી વસ્તુ અમને બહુ બેનિફિટમાં મળતી હોય છે. આપણી સાથે અન્ય વિદ્યાર્થીનીએ જોડાયા છે. જે રિઝલ્ટ આવી ચૂક્યું છે, કેટલી ખુશી? ખુશી તો છે પણ જે ધાર્યું તે પ્રમાણે નથી આવ્યું. કેટલા ટકા આવ્યા છે? 78. અને કેટલા ધાર્યા હતા? 85. હવે શું કરવા માંગશો? હવે નીટની એક્ઝામ છે, હમણાં એના માટે ફૂલ મહેનત કરશું ને એનું પરિણામ આવે એના સાથે ખુશ થવાનું. જી, આપે જે રીતે જોયું તે રીતે વિદ્યાર્થીઓના ચહેરા પર કઈ ખુશી, કઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે ધાર્યા કરતાં સારું પરિણામ આવ્યું છે, કેટલાક વિદ્યાર્થીઓને જે ટકાવારી ધારી હતી તેના કરતાં ઓછી આવી છે, જેને કારણે તેઓમાં પણ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. જી.